સુપ્રીમ કોર્ટે શિક્ષણ બોર્ડે 10 દિવસની અંદર 12મા ધોરણની મૂલ્યાંકન નીતિ બનાવવા આદેશ આપ્યો. 31 જુલાઈ સુધી પરિણામો જાહેર થવા જોઈએ તેમ કહ્યું. સાથે જ પરીક્ષાના કાર્યક્રમમાં એકરૂપતા લાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર કોઈ નિર્દેશ આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્યોને તેમના બોર્ડ પોતાની નીતિ બનાવવા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત છે, માટે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ ના કરવામાં આવે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને સવાલ કર્યો કે તે સામાજિક અને શારીરિક અંતરના સિદ્ધાંતનું પાલન સાથે દરેક પરીક્ષા ખંડમાં 15 થી 20 વિદ્યાર્થીઓ બેસાડવાની વ્યવસ્થા કરી શકે. કોર્ટે આંધ્ર સરકારના સ્વાગતનામા હવાલો આપીને સવાલ કર્યો કે તમારા ત્યાં કુલ પરીક્ષાર્થીઓ માટે ઓછામાં ઓછા 34,600 રૂમની જરૂર પડશે, તે કેવી રીતે મેનેજ કરશો?